દેશની 20 ફાઇવ સ્ટાર હોટેલોમાં સીએમના પીએ તરીકે કે પછી સીએમઓ ઓફિસમાં બોલું છું તેમ કહીને હોટેલમાં બુકિંગ કરાવી ચેકઆઉટના સમયે ભાડું આપવાનું કહી ગાયબ થઈ જતાં એક ઠગને પાલે પોઈન્ટિંગ ગેટવે હોટેલમાંથી રવિવારે સવારે ઉમરા પોલીસે દબોચી લીધો હતો. પંજાબના મોહાલીમાં SAS નગરમાં રહેતા ભાલિંદર પાલ સિંહ રાજસ્થાની 24 વર્ષીય યુવતીને લઈને ગેટવે હોટલમાં આવ્યો હતો. યુવતીને પણ તેણે સીએમઓ ઓફિસમાં નોકરી આપવાના સપના બતાવ્યા હતા. ભાલિંદર પાલસિંહે શુક્રવારે ગેટવે હોટલમાં ફોન કરીને જણાવ્યું કે હું જયપુર સીએમઓ ઓફિસમાંથી બોલું છું, દો ગેસ્ટ આને વાલે હે, એક રૂમ બુક કરી દેના, જેથી સ્ટાફે પણ ખરાઈ કર્યા વિના રૂમ બુક કરી દીધો હતો. રવિવારે સવારે ભાલિંદર પાલસિંહ તેની ફ્રેન્ડ સાક્ષી સાથે સુરત રેલવે સ્ટેશનથી હોટલની ગાડીમાં આવ્યો હતો. હોટલમાં તેને રૂમ પણ ફાળવી દેવાયો હતો. જ્યારે તેને થોડા જ કલાકોમાં તે ભાગવાની ફિરાકમાં સામાન લઈને નીચે આવ્યો કે સ્ટાફે તેને દબોચી લઈ ઉમરા પોલીસે સોંપી દીધો હતો. ઠગે ગેટવે હોટલની કારનું ભાડું 1600 રૂપિયા હતું તે પોલીસ આવી જતાં તેણે ચૂકવી દીધું હતું. તો ભાલિંદર પાલસિંહ હોટલમાં જે આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ આપ્યો છે તે પણ ડુપ્લિકેટ હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં, તેણે આ કરવા પાછળનું કારણ બેંકના ઓનલાઈન બિઝનેસમાં ખોટ આવી ગઈ હોવાની વાતો કરતો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. છેલ્લા 3 વર્ષથી સીએમઓ અને સીએમના પીએ તરીકે વાત કરીને ફાઇવ સ્ટાર હોટલમાં 1-2 દિવસ પહેલાં બુકિંગ કરાવતો, ચેકઆઉટના 1-2 કલાક પહેલાં તે હોટલમાંથી ભાડું આપ્યા વગર ભાગી જતો. વધુમાં ગુવાહાટીની તાજ હોટલમાં આવી જ રીતે એક ઠગબાજે ફ્રોડ કર્યું હતું, જેનો મેસેજ મેનેજરના મોબાઈલ વોટ્સએપ ગ્રુપમાં હતો, જેનાથી મેનેજરને શંકા જતા તેણે 100 નંબર પર પોલીસને જાણ કરી અને તેમાં ઠગ ભાલિંદરનો ભાંડો ફૂટ્યો હતો. ભાલિંદરે પૂછપરછમાં જણાવ્યું કે તેણે દેશની મોટાભાગની ફાઇવ સ્ટાર હોટેલમાં સીએમના પીએ તરીકે કોલ કરીને મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન, કોલકાતા, સુરત સહિતની 20થી વધુ ફાઇવ સ્ટાર હોટેલમાં ફ્રોડ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, અલકેસાદ ન્યૂઝ, સુરત.